છો છે બકરા સારી હું થાકી રહ્યો છું મને તરસ લાગી છે તો લાય સ્વામી વાયમાં જઈ જળ પીઓ ઓ આ વાયની અંદર જળ સુકાઈ ગયું છે તો લાય સામા વડે જઈ મારા રામનું ભજન કરું તો હીરા અરે આપ કોણ છો આ વગડાની અંદર કેવો તાપ છે મને પૂછનાર તમે કોણ છો દ્વારકાના નાથ અરે પ્રભુ અરે દ્વારકાના નાથ મારી પાસે કાંઈ નથી પ્રભુ શા માટે આયા છો પ્રભુ દૂધ પીવા અરે પ્રભુ દૂધની માંગણી ન કરો પ્રભુ બકરા મારા પાકડ છે પાકડ પ્રભુ દૂધ ક્યાંથી લાવી દઉં હરજી પાટીરા વીરા હરજી પાટીરા વીરા ધાધુ મતા
હરે હરજી આજ વગડાની માલપા તે મને મીઠા મીઠા દૂધ પાયા છે મીઠા મીઠા જળ પાયા છે માગ હરજી માગ આ દ્વારકાનો નાદ તારી માગ પ્રસન્ન છે માગ જંગલ ની અંદર દર્શન દીધા તો મને કઈક વચન આપો પ્રભુ વચન આપો એ અરજી જ્યાં મારો ફોટો હશે પાસે તારો પણ ફોટો હશે બહુ સારું પ્રભુ તમારો ફોટો હશે તમારી પાછળ મારો જરૂર ફોટો હશે જગત ને ખબર પડશે અર્જુન એનો નાથ એનો રામ મળ્યો એનો રામ મળ્યો પ્રભુ બહુ સારું અરે અર્જી હું પોખર ની અંદર અવતાર ધારણ કરવા માટે જાઉં છું અને રાજ્ય મેલની અંદર ત્યારે હું પ્રગટ થાઉં અને મારી જ્યારે પહેલી આરતી ઉતરાઈ તારા હાથે ઉતરશે બહુ સારું પ્રભુ બહુ સારું ભખ મખ મારણો જાનારા આજ પર ધન બોલાવે
લઈ આવી ગયો છે હાલો આ કપડ મારો કે અભિનંદન કેમ રાજમાં બોલાવો અરે દરજી કેમ મહારાજ તને બોલાવવાનો એક જ કારણ છે બાળકો એ ઘોડ લઈને હટી દી છે તો નાના નાના બાળકો છે તેને ઘોડ લે બેસારાય નહીં તો એક કારે આ વેચે કાપડનો ઘોડેલો બનાવી આપવાનો છે અરે મહારાજ ઘોડો બનાવવાનો ટાઈમ તમારી પાસે નહીં મળે મહારાજ અરે દરજી બાળકો એક ઘોડ લઈને હટી દીધે કદા બી હટ ન છોડે બરાબર છે મહારાજ તમારી પાસે ટાઈમ નહીં તો જવાનું આવે છે ને બેનો દીકરીનો આના પરિયાણા બેટા જમવામાં ભેગા થઈ જાય છે એટલે ઘોડો સેવન ટાઈમ મારી પાસે નહીં મળે મહારાજ કેમ દરજી કેમ મારા 60 વર્ષે પુત્રનો પણ જન્મ થયો છે અને બાળકોએ ઘોડલાને અડલી દીધે કદાપી તારે ઘોડલો જીવવાનો ટાઈમ નથી રહેતો અરે મહારાજ આપના ઘરે 60 વર્ષે પુત્રનો જન્મ થયો એનો હરક અમને પણ હોય મારી પાસે ટાઈમ નથી એટલા માટે હું તમને ના પાડું છું વારંવાર તમને વિનંતી કરી ના પાડું મારી પાસે ટાઈમ નથી એટલા માટે હું ના પાડું છું અરે દરજી તને વારંવાર કહું છું કે બાળકો એ ઘોડ લઈને અટલી દે કદા બી અટનો છોડે બાળ અટ જોગે અટ છત્રી અટને ઘોડા અટ કદા બી અટનો છોડે અને જો તારે ટાઈમ ન હોય તો માર વાળ ભામે છોડે કાલ સવારે ઝોડ દેસ માં જો દાજે નહીં મહારાજ તો લાવો ટાઈમ કાઢી અને શીવી દે દરજી કેમ પ્રધાનજી ટાઈમ સર ઘોડો તૈયાર કરી દીજે થોડા ટાઈમ માં મારા દર્શન પાસ આવી દેજો લઈ દેજો આ કાપડ બહુ સરસ ને સુંદર છે કારણ કે રાજ્ય નું કાપડ છે તો મારી વાલી દરજી ને બોલાવી અને કાપડ બતાવી લાવ્યો આ જય તારાજી બોલાવે કેમના તારે લા કામ મનની મનો કામના રામા પીરપુરી પણ બોલો રામા તમને ખબર નહી છે નત્યા જીરી આજુ રાત દરબારી મર ગયો તો ન્યા હું સો વાત પાડવા ગયો પ્રધાનજી નો જેડો હતો એટલે ગયો તો અમારા તો જે કોઈના તેડા આવ્યા હતા એટલે અમે તે દરજીના ઘરે થી નથી અમને આવડતો હોય થોડું જાજુ રંબાબેન ના ગાલબેન કેટલા કર્યા રંબાબેન ના ગાલબેન કેટલા કર્યા કેટલા આપ્યા એ બધાય હું કેટલા આપ્યા તમે કેટલા આપ્યા હતા મે પાસ જોડાયા હા તે બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કા ભલે આજુ બોલે અરે ખોટું બોલતા આવડતું જ નહીં હું આજ રાજ બની જો કે હિરસિંહ નો કાપડ આવ્યો એટલે મેં તને લાગે કાપડ બોલો દેવા આટલું
હાથનો કાપડ ઘરેડેલો હોય ને આમ પેલા એમ કહો હું તમને વાલી કહી દઉં કેમ નહી થાય પણ રાત નું હોય હું ક્યાં ના પાડું છું એનો રાત નો હુકમ થાય કાપડ લાવે ને ખોટી લક્ષર કરીમાં એનો કોઈ વસ્તુ નહીં થાય તમે ખોટી માથાકૂટ મારી રવાજો કબજો જ થશે કાપડ નહીં દે નહીં દો એમાં નહીં છે જ નહીં હાલે બોલાવે જબરદસ્તી કેમ બોલતા નથી કેમ બટા દુકાને માં કાકા બોલાયો એટલે જોતો ને બાકી બોલાયો એટલે તમારી બાજુ દેખાય તો કાપડ દેવું ના દેવું મારી મરજી Thank you.
જવાનું હે ગાડો જવાનું અમે આયા હો